નમસ્કાર એસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને તમારી સાથે હું છું ધ્રુવી. સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે તો નવરાત્રી મુદ્દે કલાકારો અને ડોક્ટરો સામસામે આવી ગયા છે. કોરોનાને કારણે ડોક્ટર્સ દ્વારા નવરાત્રી નહીં યોજાવા મુદ્દે સરકારમાં રજૂઆત કરી હતી, જેના પગલે કેટલાક કલાકારોમાં રોષ ફેલાયો હતો. ડોક્ટર્સ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણીઓ કરતા વિવાદ સર્જાયો છે. કેટલાક ડોક્ટરો દ્વારા આ મામલે સાયબર ક્રાઇમમાં ઓનલાઈન ફરિયાદ કરાઈ છે. ગઈકાલે ગુજરાત સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનમાં નવરાત્રીથી લઈને દિવાળી સુધીના તહેવાર ઉપર પ્રતિબંધ મુકાયો છે. જેનાથી ખેલૈયાઓના મન ઉદાસ થયા છે. તો બીજી તરફ નવરાત્રીમાં ગરબાના આયોજનને પરવાનગી ન મળવાનો મામલે કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર ડોક્ટરોનો વિરોધ શરૂ કર્યો છે. ડોક્ટરના ઘર અને ક્લિનિક બહાર કલાકારોના માધ્યમથી કાર્યક્રમ કરવાની ચીમકી આપી છે. સોશિયલ મીડિયા પર 5 તબીબોનો વિરોધ કરાયો છે. 5 ડોક્ટરના નામ સોશિયલ મીડિયામાં લખી પોસ્ટ વાયરલ કરી છે, જેમાં ડોક્ટર મોના દેસાઈ, ડોક્ટર મુકેશ મહેશ્વરી, ડોક્ટર વસંત પટેલ, ડોક્ટર મિતાલી વસવાડા અને ડોક્ટર પ્રભાકર સામે લોકોએ આક્રોશ વ્યક્ત કરીને વિરોધ શરૂ કર્યો છે. ગુજરાતમાં વધતા કોરોનાના સંક્રમણને કારણે 5 ડોક્ટરોએ મીડિયાના માધ્યમથી ચાલુ વર્ષે ગરબાની પરવાનગી ન મળે તે માટે અપીલ કરી હતી, જેથી લોકોએ નવરાત્રી પર મુકાયેલા પ્રતિબંધ માટે આ તબીબોને જવાબદાર ગણાવ્યા છે. 5 ડોક્ટરને કલાકાર વિરોધી તરીકે ચિતરવામાં આવ્યા છે અને બબુલ અમદાવાદી નામના શખ્સે પોતાના ફેસબુક પર આ પોસ્ટ શેર કરી છે. અમારા ઓએસડી સર ડોક્ટર એમએમ પ્રભાકર સર એ બહુ રિસ્પેક્ટેડ ફેકલ્ટી છે અમારા માટે, અને 65 વર્ષે અમારા ત્યાં કોરોનાની કામગીરીમાં એમની સેવાઓ આપી રહ્યા છે. એ પોતે કોરોના પોઝિટિવ થયા છે, જે ક્યારેય ડિક્લેર નથી કર્યું. આ ઉંમરે બી એમના સિટી સ્કેનમાં ચેન્જીસ હતા, છતાં બી અહીંયા સેવાઓ એ આપી રહ્યા છે. એટલે તમે એક સિનિયર તબીબનું ડેડિકેશન સમજી શકો છો. અને અમે ક્યારેય કલાકાર વિરોધી હતા જ નહીં અને નથી કલાકાર વિરોધી. અમે તો કોરોના વિરોધી છીએ, અમારા કલાકાર સામે કોઈ પ્રોબ્લેમ જ નથી. આ એક સજ્જન માણસ માટે સારી વસ્તુ ના કહેવાય, કારણ કે ક્યારેય અમે તો સમાજના હિતની વાત કરીએ છીએ, અમે કોઈના અગેન્સ્ટમાં નથી. મેં જેમ આપને કહ્યું એમ કે અમારી આ વોર છે, અમે બધા કોરોના વોરિયર છીએ. ડૉક્ટર્સને કોરોના વોરિયર્સના નામે નવાજ્યા છે સરકારે, અને અમારી વોર કોરોના સામે છે. અને આ એક અમારું સજેશન છે કે નવરાત્રી ના કરવી જોઈએ. બાકી એ સરકારની પોલિસી મેટર છે કે એમને નવરાત્રી કરવા દેવી કે ના કરવા દેવી. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. જૂનાગઢ જિલ્લાના રૂપાવડી ગામના જાગૃત ખેડૂત જિગ્નેશ હિરપુરા બેઠા ઉપવાસ આંદોલન પર, જ્યારે મજીવડી સરકારી મંડળી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા છે, તેમજ કોપ કટિંગના નામે વીમો કપાવવાની લાલચ આપી ખેડૂતના રૂપિયા પડાવ્યા હોવાની કલેક્ટરની રજૂઆત કરાઈ છે. ગુજરાતનો ખેડૂત જ્યારે દિવસે ને દિવસે પાયમાલ બનતો જાય છે, ત્યારે લાખો રૂપિયાનો ખર્ચો કરીને પાકની માવજત કરી પોતાની જાતને ઘસીને મહેનત કરી ખેતરમાં પોતાના જીવન નિર્વાહ માટે વાવેતર કરે છે, ત્યારે કોઈને કોઈ રીતે ખેડૂત ભ્રષ્ટાચારનો ભોગ બનતો જાય છે. ત્યારે આજે જિલ્લાના રૂપાવટી ગામના જાગૃત નાગરિક અને ખેડૂત પુત્ર જિગ્નેશ હિરપરાએ મજીવડી ગામની સરકારી મંડળી, જે આજુબાજુના 6 ગામોનો વહીવટ કરે છે, જેની ખાનગી એજન્સી દ્વારા 2017-18 મગફળી ખરીદીમાં મસમોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું જિગ્નેશ હિરપરા દ્વારા જણાવાયું હતું. બીજી બાજુ ક્રોપ કટિંગ નામે વીમો પાસ કરાવવાની લાલચ આપી લોકો પાસેથી નાણાં પડાવ્યા હોવાની વાત પણ સામે આવી હતી. વધુમાં મજીવડી સરકારી મંડળી પોતાની મનમાની ચલાવતી હોવાનું પણ સામે આવ્યું હતું, જેમાં સરકારી મંડળીના લેટર પેડ અને સિક્કાનો દુરુપયોગ કરી ખેડૂતોને લૂંટતા હોવાથી ટ્રાન્સપોર્ટેશનમાં લાખો રૂપિયાના ગોટાળા કર્યા છે. સરકારી મંડળીના પ્રમુખ મનસુખે ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવતા જિગ્નેશ હિરપરાએ કહ્યું છે કે મંડળીની જાણ બહાર કોઈ પણ આદેશ વગર લાખો રૂપિયાની મગફળીની ખરીદી કરી બારોબાર નીચા ભાવમાં વેચી મજીવડી સરકારી મંડળીને લાખો રૂપિયાનું નુકસાન કરાવ્યું હતું. ગુજકોટા નિયમોના જાણે કે મજીવડી સરકારી મંડળીએ લીરે લીરા ઉડાવ્યા હોય એવું જિગ્નેશ હિરપરાએ જણાવ્યું હતું. ખેડૂત આગેવાન તરીકે કે બધાય ખેડૂતનો મુદ્દો લઈને આવ્યો છું કે સહકારીની અંદર જે 2017-18 અંદર મગફળી ટેકાના ભાવે ખરીદ કરવામાં આવેલ હતી અને એને જે એજન્સી દ્વારા ખરીદવામાં આવેલ હતી, એ એજન્સીના 2 વ્યક્તિએ મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલું છે અને એના ભેગા સહકારીના પ્રમુખ પણ સામેલ છે. એટલે જો
ખેડૂને ન્યાય મળે તો આ ભ્રષ્ટાચાર બંધ થઈ જાય અને ખેડૂત પાસેથી હજાર હજાર રૂપિયા ખાંડીએ પૈસા ઉગ્રામવામાં આવ્યા હતા, નકર એમ કહેતા હતા કે તમારી માંડવી પાસ ન થાય એવી રીતના ખેડૂત પાસેથી પૈસા ઉગ્રાવવામાં આવ્યા હતા. અને બીજો મુદ્દો કે ગ્યાસ આયલ તાલુકા એકમ હતું, એટલે જે તાલુકા એકમ આખા તાલુકાનું ક્રોપ કટિંગ એક આયરે થાય, એટલે એની અંદર ક્રોપ કટિંગના જે ઉપરથી ટીમ આવી હતી, એટલે બધાય ગામના આગેવાનોને ફોન કર્યો પ્રમુખે કે ભાઈ આપણે તાલુકા એકમ છે એટલે બધાને પૈસા એને દેવાના છે તો આપણે વીમો આવશે નકર નહીં આવે. બધાય ખેડૂત પાસેથી પૈસા ઉઘરાવી અને એ લોકોને દીધા છે તો હજી સુધીમાં વીમો કેમ આવ્યો નથી? તો તાત્કાલિક વીમો દેવામાં આવે નકર ખેડૂને પાછા પૈસા દેવામાં આવે, અને જો આ બધું એની માથે FIR દાખલ કરવામાં આવે કલેક્ટર સાહેબ દ્વારા તો મોટે પાયે કૌભાંડ બહાર આવે એમ છે. તો મારી અરજ એવી છે કે તાત્કાલિક એની માથે યોગ્ય પગલાં લઈ અને FIR ફાડવામાં આવે, બસ એક જ. અને ઉપવાસ જો મને ક્યાંય ન્યાય મળ્યો નહીં એટલે હું ઉપવાસ આંદોલન માથે બેઠો છું, અને હજી ન્યાય નહીં મળે તો ઘણા આંદોલન કરવાની પણ મારી તૈયારી છે, અને આ આંદોલન ચાલુ જ રહે જ્યાં સુધી ખેડૂતને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું જંપીશ નહીં. રાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢના બિલખા મુકામે બહુજન નાયક માનીવર કાશીરામ નો પરિનિર્વાણ દિવસની ઉજવણી બહુજન વોલેન્ટિયર ફોર્સ જૂનાગઢ જિલ્લા દ્વારા કરવામાં આવી હતી. જૂનાગઢના બિલખા મુકામે બહુજન નાયક માનીવર કાશીરામ ના પરિનિર્વાણ દિવસની ઉજવણી બહુજન વોલેન્ટિયર ફોર્સ જૂનાગઢ જિલ્લા દ્વારા કરવામાં આવી હતી, જેમાં માનીવર કાશીરામ ના જીવન સંઘર્ષની ઝાંખી કરવામાં આવી હતી. બહુજન સમાજ ઉપર થતા અત્યાચારો બાબતે ચિંતન પણ કરવામાં આવ્યું હતું, જેમાં આ કાર્યક્રમમાં લોકસભાના પ્રભારી બહુજન નેતા દેવેન વાણવીની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં SC ST અને OBCના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આપણને યાદગાર બનાવવા બહુજન સાહિત્યકાર અને સુરતના સાવજ એવા વિષયને કાજળ ઉપસ્થિત રહી સભાને મંત્રમુગ્ધ કર્યો હતો. માનીવર કાશીરામને શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા અને વિશેષ ઉપસ્થિતિમાં ભાજપાના પ્રદેશ સચિવ ડોક્ટર જયંતિ મકડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા બિલખા અનુસૂચિત જાતિ સમાજના યુવાનો વડીલોએ જહેમત ઉઠાવી હતી અને જિલ્લા બહુજન વોલેન્ટિયર ફોર્સની ટીમની મહેનત રહી હતી, જેમાં જિલ્લા પ્રમુખ નિખિલ ચૌહાણ, ઉપપ્રમુખ વનરાજ સોલંકી, મહામંત્રી કમલેશ ચાવડા, સંગઠન મંત્રી મનોજ પરમાર, પ્રવીણ ભાટિયા, શૈલેષ નાવર, વિપુલ પરમાર, વિક્રમ મણવર, જયદીપ સોંદરવા, પંકજ બોરિયા, રમેશ પરમાર, જગદીશ મકડિયા, અમિત મકવાણા, વિજય પરમાર, જયંતિ રાવલિયા, નીરજ મહેડા સહિત રાધિક ખાવડુ, પ્રવીણ ખાવડુ સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને યુપીના હાથરસના ભોગ બનેલી દીકરી મનીષાને કેન્ડલ જલાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જૂનાગઢના બિલખા મુકામે માનીયવર કાંશીરામ સાહેબના પરિવાર નિર્વાણ દિવસની એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બહુજન વોલેન્ટિયર ફોર્સ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માનીયવર કાંશીરામ સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કરવા બહુજન નેતાઓ અને બહુજન વિચારકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ તકે બહુજન વોલેન્ટિયર ફોર્સ દ્વારા આગામી સમયમાં બહુજન સમાજને સત્તા ઉપર લાવવાના જે કમિટમેન્ટો કાંશીરામ સાહેબે આપ્યા હતા એ આજે પૂરા કરવા બહુજન વોલેન્ટિયર ફોર્સ કામે લાગ્યું હતું. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.